Hello friends, in last lecture we have studied sum of correlation and method is rank correlation coefficient. Last lecture માં આપણે example જોયેલો ક્રમાંક સહસંબંધનો એ example માં different value આપણે આપેલી હતી x અને y ની જે આ પ્રમાણે હતી okay. Now, let's go for further example of correlation. Okay. Now, next example. And example is, find Spearman's rank correlation coefficient to the given data. The different values of x is 123, 108, 125, 137, 156, 112, 137 and 136. And different values of y is 168, 158, 178, 189. And last value is 179. Okay, આપેલ માહિતી માટે સ્પીઅરમેનનો ક્રમાંક સહસંબંધક શોધો. તો અહીંયા આગળ તમને જુદી જુદી x અને y ની વેલ્યુઓ ओके अबे आगर आपने जो एग्जांपल जो है था वी ऑलरेडी स्टडीड एग्जांपल इन दिस मेथड देयर इज नो रिपीटेड वैल्यू इन एनी वेरिएबल आपने अगर एग्जांपल जो है था एमा एक पण वैल्यू छे ए रिपीट થતી નોતી ચલની કિંમતો તમને આપેલી હતી તો એ ચલની કિંમતોમાં એક પણ કિંમત છે એ રિપીટ થતી નોતી હવે આપણે જે एग्जांपल અહીંયા લઈએ છીએ ए एक्जाम्पल एवा छे के जेमा अपन ने वेरिएबल नी वेल्यूज आपेली छे चलनी किंमतो आपी छे ए किंमतो रिपीट थाई छे हवे रिपीटेशन केवू छे ए आपणे जोईए छे तो तमने अहींया एक्स नी डिफरंट वेल्यूज आपेली छे तो एक्स नी वेल्यू मां तमे जोशो 137 टू टाइम छे एक्स नी किंमतो आपेली छे एमां 137 छे ई बे वखत आवे छे एंड values of y 159 is also 2 time y ની કિંમતો જે આપી છે એમાં 159 છે એ પણ કેવે છે બે વખત આવે છે એટલે મિત્રો આની અંદર તમને જ્યારે કોઈ પણ વેરિયેબલ્સ ની વેલ્યુ આપેલી હોય ત્યારે એ વેલ્યુ છે એ અહીંયા બે વખત માનો કે 137 is 2 time થાય છે 159 એ પણ 2 time છે પણ માની લ્યો કે 3 time પણ હોઈ શકે 4 time પણ હોઈ શકે In short, many times given value. જ્યારે કોઈ પણ વેલ્યુ છે એ તમને ગમે તેટલી વખત આપેલી હોય તો હવે આપણે રેન્કનું ડિસ્ટ્રીબ્યુશન કેવી રીતના કરવાનું છે એ આપણે જોઈશું અને એક વસ્તુ યાદ રાખજો કે અહીંયા આગળ આપણી જે ફોર્મ્યુલા છે દેર ઇઝ ટુ ટાઈપ્સ ઓફ ફોર્મ્યુલા ઇન ધીસ મેથડ ફર્સ્ટ ફોર્મ્યુલા આપણે લર્ન કરી એમાં હતું આર ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 6 ઇન્ટુ સિગ્મા ડી સ્ક્વેર અપોન એન એન સ્ક્વેર માઇનસ 1 જ્યારે સેકન્ડ ફોર્મ્યુલા છે આર ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 6 ઇન્ટુ બ્રેકેટ સિગ્મા ડી સ્ક્વેર પ્લસ એમ એમ સ્ક્વેર માઇનસ 1 હોલ ડિવાઇડ બાય 12 પ્લસ એમ એમ સ્ક્વેર માઇનસ 1 होल डिवाइड बाय 12 प्लस m m स्क्वायर माइनस 1 होल डिवाइड बाय 12 प्लस प्लस डॉट 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 एंड होल डिवाइडेड बाय n n स्क्वायर माइनस 1 હવે આ છે ને ફોર્મ્યુલા એ વિથ m છે એટલે કે જ્યારે કોઈ પણ વેરિયેબલ ની અંદર વેલ્યુ રિપીટ થતી હોય ત્યારે m વાળી ફોર્મ્યુલા આવે અને જો એક પણ વેલ્યુ રિપીટ ન થતી હોય તો વિધાઉટ m વાળી ફોર્મ્યુલા આવશે એટલે આ વસ્તુ તમારે યાદ રાખવાની છે There is two types of formula with m and without m. If no repeated value in both the variables, then apply the first formula without m. If any value repeated in variable either x or either y, then apply the second formula with m. Now, how to solve this example? Okay, હવે આપણે અહીંયા આગળ distribution કરશું. તો રેન્કનું ડિસ્ટ્રીબ્યુશન આપણે એવી રીતના કરવાનું છે ક્રમ આપણે જેમ આપીએ છીએ એ રીતે જ આપવાના છે એમાં કોઈ ચેન્જ છે નહીં હાઈએસ્ટ ટુ લોએસ્ટ
હાઈએસ્ટ વેલ્યુ હોય એને પહેલો ક્રમ આપો, ગિવન ફર્સ્ટ રેન્ક, સેકન્ડ હાઈએસ્ટ હોય એને સેકન્ડ રેન્ક, થર્ડ હાઈએસ્ટ હોય એને થર્ડ રેન્ક આપવાનો છે. આવી રીતના રેન્કનું ડિસ્ટ્રીબ્યુશન કરવાનું છે. ઓકે, નાવ લેટ સી, યુ કેન સી ધ ડિફરન્ટ વેલ્યુઝ ઓફ એક્સ 123, 108, 125, 137 અપ ટુ લાસ્ટ વેલ્યુ ઇઝ 136. નેક્સ્ટ વન ઇઝ 168, 158, 178 એન્ડ લાસ્ટ વેલ્યુ ઓફ વાય ઇઝ 179. યુ કેન સી ધ ફર્સ્ટ વેલ્યુ, હાઈએસ્ટ વેલ્યુ ઇન વેરિયેબલ એક્સ ઇઝ 156, ઇઝ એ હાઈએસ્ટ વેલ્યુ ઇન વેરિયેબલ એક્સ ગીવન ફર્સ્ટ રેન્ક. સો આર એક્સ ઇઝ ઇક્વલ ટુ 1. અહીંયા આગળ એક્સની અંદર હાઈએસ્ટ વેલ્યુ છે 156, એટલે એને આપણે ફર્સ્ટ રેન્ક આપીએ છીએ. નેક્સ્ટ વન ઇઝ 137 એન્ડ 137 ઇઝ 2 ટાઈમ. ઓકે, નાવ રેન્ક ઇઝ ડિસ્ટ્રીબ્યુટેડ એઝ એવરેજ રેન્ક. હવે જ્યારે કોઈ પણ વેલ્યુ રિપીટ થતી હોય અને અગાઉ આપણે રેન્ક આપી દીધા હોય, એ અગાઉના રેન્કને સિક્વન્સમાં આપણે લેવાના. ફોર એક્ઝામ્પલ, આપણે 156ને ફર્સ્ટ રેન્ક આપી દીધો છે. હવે બંને વેલ્યુ 137 એન્ડ 137 આ 2 ટાઈમ છે, 2 વખત છે. હવે એને સિક્વન્સ તમે આપો તો આ જો 1 તો આપણે ઓલરેડી આપી દીધેલો છે, સિક્વન્સ આપો તો કોઈને 2 આવે ને કોઈને 3 આવે. એટલે કે સિક્વન્સમાં 2 એન્ડ 3 આવે, પણ આપણે અલગ અલગ રેન્ક નહીં આપવાના, એની એવરેજ આપવાની. એટલે કે 2 અને 3ની એવરેજ, સરેરાશ. એન્ડ હાઉ ટુ ગેટ એવરેજ, તો જે સિક્વન્સ આવતી હોય એનું ટોટલ કરીને એને એટલાથી ડિવાઈડ કરવાના, એટલે કે 2 + 3 / 2. તો 2 + 3 / 5 / 2 ઇઝ ઇક્વલ ટુ 2.5. તો અહીંયા આગળ તમે જોશો કે મેં જે રેન્ક આપેલો છે એ રેન્કમાં મેં જો અહીંયા 2.5 એન્ડ 2.5, એટલે કોઈને 2 પણ ન આવે અને કોઈને 3 પણ ન આવે. ઓકે, નાવ માની લ્યો કે એવું બને કે 137 છે એ 3 ટાઈમ્સ હોત, 3 વખત હોત, બરાબર. તો એવરેજ કેવી રીતના આવે? તો 3 વખત જ્યારે થતું હોય ત્યારે આપણે જોઈએ તો એવરેજમાં 3 વખતમાં, એટલે કે જો પહેલો રેન્ક તો આપણે આપી જ દીધો છે, હવે બાકીના 137 3 વખત હોય, તો હવે સિક્વન્સ જોવો તો 2 પછી 3 અને 4, 3 વખત હોય, એટલે આ 3નું ટોટલ, અને આને ડિવાઈડ બાય થાય 3. એટલે જેટલી સિક્વન્સ આવતી હોય એનું ટોટલ કરવાનું ને એને એટલાથી ડિવાઈડ કરો, એટલે તમને એવરેજ મળે. એટલે જનરલી 3 ટાઈમ હોય ને ત્યારે વચ્ચેની વેલ્યુ છે ને એ એવરેજ આવે. એટલે ટોટલ તમે કરશો તો 2 + 3 = 5, 5 + 4 = 9, 9 / 3 ઇઝ ઇક્વલ ટુ આન્સર ઇઝ 3. તો બધાને રેન્ક કયો આવે? 3 રેન્ક આવે, પછી 2 પણ કોઈને ન આવે અને 4 પણ કોઈને આવશે નહીં. તો અહીંયા આગળ આપણે જે રેન્ક આપ્યો છે એમાં 2.5, 2.5, એટલે 2 પણ ન આવે અને 3 પણ ન આવે. નાવ નેક્સ્ટ વેલ્યુ ઇઝ 136. તો હવે 136ને આપણે કયો રેન્ક આપીશું? 4 નંબરનો. ઓકે, દેન આફ્ટર 125 પછીની વેલ્યુ આવે છે 125, તો એને આપણે રેન્ક આપ્યો છે 5th રેન્ક. નેક્સ્ટ વન ઇઝ 123, તો એને આપણે આપ્યો છે 6th રેન્ક. પછીની આવશે 112, તો એને આપણે આપ્યો છે 7th રેન્ક. પછી આવશે 108, તો એને આપણે આપ્યો છે 8th રેન્ક. તો આવી રીતના આપણે એક્સની ડિફરન્ટ વેલ્યુને રેન્કનું ડિસ્ટ્રીબ્યુશન કરવાનું છે. નાવ ડિસ્ટ્રીબ્યુશન ઓફ રેન્ક ઇન ડિફરન્ટ વેલ્યુઝ ઓફ વેરિયેબલ વાય. હવે આપણે વાયને ડિસ્ટ્રીબ્યુશન કરવાનું છે. તો વાયની અંદર તમે જોશો હાઈએસ્ટ વેલ્યુ 197 ગીવ ધી ફર્સ્ટ રેન્ક. નાવ નેક્સ્ટ વેલ્યુ ઇઝ 189 ગીવ ધી સેકન્ડ રેન્ક. નેક્સ્ટ વન ઇઝ 179 ગીવ ધી થર્ડ રેન્ક. નેક્સ્ટ વન ઇઝ 178 ગીવ ધી 4th રેન્ક. નેક્સ્ટ વન ઇઝ 168 ગીવ ધી 5th રેન્ક. એન્ડ નેક્સ્ટ વન ઇઝ આફ્ટર 168 159, એન્ડ 159 ઇઝ 2 ટાઈમ.
यू कैन सी 159 एंड 159 टू टाइम रिपीटेड वेल्यू। ओके, आपणे 1-5 रेन्क डिस्ट्रीब्यूशन करी दीधा छे, एटले 1-5 पछीना बे सिक्वन्स कई आवे, तो के 6 एंड 7। तो 6 અને 7 ની એવરેજ, તો 6 એન્ડ 7 ની એવરેજ તમે લેવા જશો તો શું થશે, 6 + 7 / 2। 6 + 7 13 ડિવાઈડ બાય 2 ઇઝ ઇક્વલ ટુ 6.5। તો જો અહીંયા આપણે બંનેને રેન્કનું ડિસ્ટ્રીબ્યુશન શું કર્યું છે, 6.5 6.5, એટલે હવે કોઈને 7 પણ નહીં આવે, 6 પણ નહીં આવે, અને હવે ડાયરેક્ટ આવશે 8। તો નેક્સ્ટ વેલ્યુ આફ્ટર 159 158 એન્ડ 158 ગીવ ધ લાસ્ટ રેન્ક નંબર 8। નાવ હિયર ગીવન ડિફરન્ટ વેલ્યુ ઇન બોથ ધી વેરિયેબલ્સ ઇઝ 8, સો એન ઇઝ ઇક્વલ ટુ સ્મોલ એન ઇઝ ઇક્વલ ટુ 8। ઓકે, નાવ આર એક્સ એન્ડ આર વાય વી ઓલરેડી ઓપ્ટેન્ડ, નાવ નેક્સ્ટ કોલમ ઇઝ ડિફરન્સ તફાવત, ઓપ્ટેન્ડ ડિફરન્સ બિટવીન આર એક્સ એન્ડ આર વાય। સો ડિફરન્સ બિટવીન આર એક્સ એન્ડ આર વાય ઇઝ સો ઓપ્ટેન્ડ, યુ કેન સી હિયર ધીસ ઇઝ ડિફરન્સ, એન્ડ હાઉ ટુ ઓપ્ટેન ધીસ ડિફરન્સ, આર એક્સ માઇનસ આર વાય, ફર્સ્ટ ડિફરન્સ બિટવીન આર એક્સ માઇનસ આર વાય ઇઝ 6 - 5 ઇઝ ઇક્વલ ટુ 1, 8 - 8 ઇઝ ઇક્વલ ટુ 0, 5 - 4 ઇઝ ઇક્વલ ટુ 1, 2.5 - 2 ઇઝ ઇક્વલ ટુ 0.5, 1 - 6.5 ઇઝ ઇક્વલ ટુ -5.5, 7 - 1 ઇઝ ઇક્વલ ટુ 6, 2.5 - 6.5 ઇઝ ઇક્વલ ટુ -4, 4 - 3 ઇઝ ઇક્વલ ટુ 1। સો ધીસ ઇઝ ડી ડિફરન્સ બિટવીન આર એક્સ એન્ડ આર વાય। ઓકે, નાવ લાસ્ટ કોલમ ઇઝ ડી સ્ક્વેર, વી ઓલરેડી ઓપ્ટેન્ડ ડી, નાવ ઓપ્ટેન્ડ ડિફરન્ટ વેલ્યુઝ ઓફ ડી સ્ક્વેર। સો લાસ્ટ કોલમ ઇઝ ડી સ્ક્વેર, ફર્સ્ટ વેલ્યુ 1 1 સ્ક્વેર 1, 0 સ્ક્વેર 0, 1 સ્ક્વેર 1, 0.5 સ્ક્વેર 0.25, -5.5 સ્ક્વેર 30.25, 6 સ્ક્વેર 36, -4 સ્ક્વેર 16, એન્ડ 1 સ્ક્વેર 1, એન્ડ સમ ઓફ ડી સ્ક્વેર, ડી સ્ક્વેરનું ટોટલ તમને મળશે 85.5 ઓર 85.50, 85.5 લખો કે 85.50 લખો, એ બંને એક જ વસ્તુ કહેવાય। ઓકે, નાવ ઓલ ધીસ વેલ્યુ પુટિંગ ઇન ધ ફોર્મ્યુલા વિથ એમ, આર ઇઝ ઇક્વલ ટુ 1 - 6 (σd²) પ્લસ m² - 1/12 પ્લસ m² - 1/12 પછી લખવાની જરૂર નથી, બીકોઝ હિયર ગીવન એમ ઇઝ, ફર્સ્ટ એમ ઇઝ 137 ઇઝ 2 ટાઈમ, સો ફર્સ્ટ એમ ઇઝ ઇક્વલ ટુ 2, સેકન્ડ એમ is equal to 159 also 2 time, so second value of m is equal to 2। અહીંયા આગળ બંને વેરિયેબલની અંદર એક એક વેલ્યુ રિપીટ થાય છે, એટલે જેટલી વખત જેટલી જેટલી વેલ્યુ રિપીટ થતી હોય એટલી એમની વેલ્યુ આવે। અહીંયા માની લો કે 137 છે એ 3 વખત હોત તો અહીંયા m is equal to 3 થાત, 159 4 time હોત તો અહીંયા એમની વેલ્યુ 4 થાત, હજી માની લ્યો કે કોઈ 125 છે એ 2 ટાઈમ છે તો હજી અહીંયા લખી નાખવાનું 125 અને m ઇઝ ઇક્વલ ટુ 2, એટલે અહીંયા એમની ત્રીજી વેલ્યુ આવે। માની લ્યો કે હજી તમને એવું આવે કે 104 ટાઈમ છે તો અહીંયા પાછું લખવાનું 104 ટાઈમ, m ઇઝ ઇક્વલ ટુ 4। હવે અહીંયા તમે જેટલા m લખો છો એટલી ફોર્મ્યુલામાં તમારે સ્ટેપ લખવાના mના, અહીંયા આપણી પાસે જો આ 2 m છે એટલે આપણે 2 સ્ટેપ સુધી જ ફોર્મ્યુલા લખવાની છે। અહીંયા મેં પ્લસ ડોટ 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 કર્યું છે પણ એ તમારે કરવાનું નથી, અહીંયા સુધી જ તમારી ફોર્મ્યુલા આવશે, એટલે કે 2 સ્ટોપ
બે સ્ટેપ થઈ જાય પછી તમારે અટકી જવાનું છે, એટલે કે તમારી ફોર્મ્યુલા અહીંયા સુધી જ લખવાની છે. એમ એમ સ્ક્વેર માઇનસ વન ડિવાઈડ બાય ટ્વેલ, એમ એમ સ્ક્વેર માઇનસ વન ડિવાઈડ બાય ટ્વેલ એન્ડ હોલ ડિવાઈડ બાય એન એન સ્ક્વેર માઇનસ વન. ઓકે, નાવ પુટિંગ ધ વેલ્યુ ઇન ધીસ ફોર્મ્યુલા. સો આર ઇઝ ઇક્વલ ટુ વન માઇનસ સિક્સ ઇન ટુ સિગ્મા ડી સ્ક્વેર એન્ડ વેલ્યુ ઓફ સિગ્મા ડી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 85.50. સો સિગ્મા ડી સ્ક્વેર 85.5. ઓકે, નાવ ફર્સ્ટ વેલ્યુ ઓફ એમ, એમ ઇઝ ઇક્વલ ટુ ટુ, પુટિંગ એમ ઇઝ ઇક્વલ ટુ ટુ ઇન ટુ બ્રેકેટ એમ સ્ક્વેર ટુ સ્ક્વેર ફોર માઇનસ વન ડિવાઈડ બાય ટ્વેલ્વ. સેકન્ડ એમ ઇઝ ઇક્વલ ટુ ઓલ્સો ટુ, સો ટુ ઇન ટુ બ્રેકેટ ટુ સ્ક્વેર ફોર એન્ડ ફોર માઇનસ વન ડિવાઈડ બાય ટ્વેલ્વ. ઓકે, નાવ યુ કેન સી કેલ્ક્યુલેશન ઇન બ્રેકેટ વેલ્યુઝ એઝ ફોલોઝ. ટુ, નાવ ફર્સ્ટ કેલ્ક્યુલેશન, ટુ ઇન્ટુ ફોર માઇનસ વન ઇઝ ઇક્વલ ટુ થ્રી, થ્રી ઇન્ટુ ટુ સિક્સ એન્ડ સિક્સ ડિવાઈડ બાય ટ્વેલ્વ ઇઝ ઇક્વલ ટુ 0.5. લુક એટ યર 0.5. નાવ સેકન્ડ કેલ્ક્યુલેશન ઓફ ધીસ, ટુ ઇન્ટુ ફોર માઇનસ વન થ્રી એન્ડ થ્રી ડિવાઈડ બાય થ્રી ટુ ઝા સિક્સ એન્ડ સિક્સ ડિવાઈડ બાય ટ્વેલ્વ ઇઝ ઇક્વલ ટુ ઓલ્સો 0.5. ઓકે, સો 0.5 પ્લસ 0.5 પ્લસ 85.5 ઇઝ ઇક્વલ ટુ 86.5, ઇક્વલ ટુ 86.5. યુ કેન સી હિયર 6 ઇન્ટુ 86.5 એન્ડ ડિવાઈડેડ બાય એન, એન ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ ઓબ્ઝર્વેશન ઇન બોથ ધી વેરિએબલ એન્ડ નંબર ઓફ ઓબ્ઝર્વેશન ગીવન હિયર 8. સો એન ઇઝ ઇક્વલ ટુ 8, એન સ્ક્વેર 8 સ્ક્વેર 64 માઇનસ 1, 64 માઇનસ 1 63, 63 ઇન્ટુ 8 ઇઝ ઇક્વલ ટુ 504. નાવ પુટિંગ ધ વેલ્યુ ઇન ધીસ ફોર્મ્યુલાઝ, યુ કેન સી હિયર 86.5 ઇન્ટુ 6, 86.5 ઇન્ટુ 6 ઇક્વલ ટુ 519 એન્ડ 63 ઇન્ટુ 8 ઇઝ ઇક્વલ ટુ 504 એઝ ઇટ ઇઝ 504. નાવ ડિવિઝન ઓફ ધીસ 519 ડિવાઈડ બાય 504 ઇઝ ઇક્વલ ટુ 1.02. સો આર ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 1.02 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 0.02. સો વેલ્યુ ઓફ રેન્ક કોરિલેશન કો એફિશિયન્ટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ 0.02. ક્રમાંક સહસંબંધકની કિંમત અહીંયા તમને મળે છે માઇનસ 0.02. તો જ્યારે કોઈ પણ વેલ્યુ કોઈ પણ ચલની અંદર રિપીટ થતી હોય ત્યારે તમારે એને સરેરાશની ગણતરી કરી અને ક્રમ આપવાના છે. વેન ધ એની વેલ્યુઝ રિપીટેડ ઇન variable, then second formula can be applied and given the rank by calculating an average. Okay, now next example is find rank correlation coefficient to the given data. The different values of x 10, 15, 9, 11, 14, 20, 22, 15 and 12. Values of y 30, 28, 7, 30, 28, 30, 25, 16 and 10. આપેલ માહિતી માટે સ્પીયરમેનનો ક્રમાંક સહસંબંધક શોધો. તો અહીંયા આગળ એક્સની વેલ્યુ અને વાયની તમને જુદી જુદી વેલ્યુ આપેલી છે. નાવ ફર્સ્ટ ડિસ્ટ્રીબ્યુટ ધ રેન્ક એન્ડ ફર્સ્ટ યુ ઓબ્ઝર્વ ધેટ the formula, which formula can be applied if the any value repeated in the variable, then second formula with m can be applied, or no value repetition in both the variable, then first formula can be applied. So first values of x 10, 15, 9, 11, 14, 20, 22, 15 and 12.
यू कैन सी हियर 15 इज 2 टाइम इन वेरिएबल x. सो सेकेंड फॉर्मूला कैन बी अप्लाइड. ओके नाउ फर्स्ट डिस्ट्रीब्यूट द रैंक इन डिफरंट वेल्यूज ऑफ बोथ दी वेरिएबल. हवे बन्ने चलनी किंमतोने तमारे रैंक आपवाना छे अने हवे तमे ट्राई करो रैंक आपो अने कैलक्युलेशन पछी आगळ आपणे जोईए. ओके रैंक आपवानुं ज्यां रिपीटेशन थतुं होय ऑलरेडी जेटला रैंक अपाई गया होय त्यां तमारे एवरेज आपवानी छे. क्लियर? ओके नाउ हाउ टू कैलक्युलेट ओर डिस्ट्रीब्यूशन ऑफ रैंक. ओके डिफरंट वेल्यूज ऑफ एक्स 10, 15, 9, 11, 14, 20, 22, 15 एंड 12. डिफरंट वेल्यूज ऑफ वाई 30, 28, 7, 30, 28, 30, 25, 16 एंड 10. ओके नाउ नेक्स्ट कॉलम इज आर एक्स रैंक ऑफ एक्स. ओके यू कैन सी हियर द वेल्यूज ऑफ डिफरंट वेल्यूज ऑफ वेरिएबल एक्स इन highest value of variable x is 22. highest value in variable x સૌથી મહત્તમ કિંમત તમે જોશો તો x ચલની અંદર તમને મળશે 22. give the first rank. તો 22 ને આપણે પહેલો ક્રમ આપવાનો છે. ઓકે now find out next value. highest value next highest value in variable x. You can see here next highest value is 20. So give the second rank 20. Okay now next after 20 next value is 15. And you can see here 15 is repeated. Means 15 is 2 times. So already we given 2 rank 1 and 2. So sequence is 15 is 3 and 4. So average of 3 and 4 is 3 plus 4 divided by 2. So 3 plus 4 is equal to 7 and 7 divided by 2 is equal to 3.5 and 3.5. Okay now next distribute the rank is directly 5. Because 3.5 is a average of 3 and 4. So not given 3 and 4. Okay. So next distribution is after 15 next value is. You can see here next value is 3 and 4. After 15 next value is 14. So give the rank is 5. Not 4 because we already given average of 3 and 4. 3 અને 4 એની એવરેજ આપણે આપી દીધી છે એટલે કોઈને 3 પણ ન આવે કોઈને 4 પણ ન આવે અને ડાયરેક્ટ 15 પછીની કિંમત આવે છે 14 એટલે 14 ને આપણે આપીશું એના પછીનો એટલે કે 3 અને 4 ની એવરેજ પછીનો રેન્ક એટલે આપણે આપીશું એને 3.5 અને 3.5 અને એ એવરેજ આપણે આપી દીધી છે 15ને એટલે હવે 15 પછી 14 આવે છે એટલે 3 નો આવે 4 નો આવે અને ડાયરેક્ટ 14 ને આવશે 5. ઓકે 14 પછીની નેક્સ્ટ વેલ્યુ આવશે 12. તો 12 ને આપણે કયો રેન્ક આપ્યો છે 6. 12 પછી આવશે 11. તો 11 ને આપણે કયો રેન્ક આપ્યો છે 7. નેક્સ્ટ વન ઇઝ 10. તો 10 ને આપણે કયો આપ્યો છે 8 એન્ડ લાસ્ટ વન ઇઝ 9. તો 9 ને આપણે કયો આપ્યો છે 9th રેન્ક. ઓકે સો રેન્ક ઓફ x ઇઝ ઓબટેન 8 3.5 9 7 5 2 1 3.5 એન્ડ 6. ઓકે નાવ નેક્સ્ટ કોલમ ઓબટેનિંગ રેન્ક ઓફ વેરિયેબલ y ઇઝ કોલ્ડ r y. ઓકે નાવ યુ કેન સી હિયર highest value in variable y. So highest value in variable y is highest value in variable y is 30. Highest value in variable y is 30
एंड 30 एंड रिपीटेड थ्री टाइम, 30 इज रिपीटेड थ्री टाइम। ओके, सौथी वधु किंमत छे 30 अने 30 छे त्रण वखत आवे छे, हजी आपणे एक पण रैंक आपेलो नथी। हवे त्रण वखत आवता होय तो सिक्वन्स तमे जुओ तो 1+2+3 આ ત્રણેયની સિક્વન્સ તમારે આપવાની છે, 1+2+3 એટલે કેટલા થાય 6 અને 6/3 એટલે બધાને કેટલો આવે, આ ત્રણ હોય એટલે હંમેશા વચ્ચેની વેલ્યુ જ આવે 2। તો અહીંયા તમે જોશો કે બધાને આપણે રેન્કનું ડિસ્ટ્રીબ્યુશન કરેલું છે, જેટલા પણ 30 છે એ બધાને રેન્ક આપ્યો છે 2, 2 અને 2। હવે કોઈને 1, 2, 3 એક કંઈ નહીં આવે, આપણે 2, 2, 2 ત્રણેયને આપી દીધા એટલે 1 અને 3 કોઈને ન આવે। ઓકે, નાવ નેક્સ્ટ વેલ્યુ, તો નેક્સ્ટ આફ્ટર 30 કઈ છે 28, તો 28 અગેન 2 ટાઈમ, ફરી વખત 28 છે એ બે વખત આવે છે। તો હવે અહીંયા આપણે જુઓ 1, 2, 3ની એવરેજ તો આપણે આપી દીધી 2, હવે 3 કોઈને નહીં આવે। હવે 28 2 ટાઈમ છે એટલે એવરેજ ઓફ સિક્વન્સ 4 એન્ડ 5 એટલે 4+5/2। આપણે 1, 2, 3ની એવરેજ 2, 3 30ને આપી દીધી, હવે 3 નંબર કોઈને ન આવે, હવે 28 ઇઝ એ 2 ટાઈમ, તો હવે એની સિક્વન્સ આવે છે 4 એન્ડ 5, તો 4 અને 5ની એવરેજ, તો 4 અને 5ની એવરેજ છે એ કેટલી થશે 4.5। યુ કેન સી હિયર ધ રેન્ક ઓફ 28 ઇઝ 4.5 ઓલ્સો 4.5। હવે કોઈને 5 રેન્ક નહીં આવે। ઓકે, નેક્સ્ટ વેલ્યુ આફ્ટર 28 ઇઝ 25, હવે 5th રેન્ક નહીં આવે, ડાયરેક્ટ કયું આવશે 6। નેક્સ્ટ વેલ્યુ 16, તો એને કયું આવશે 7। નેક્સ્ટ વેલ્યુ 10, તો એને કયું આવશે 8। નેક્સ્ટ વન ઇઝ, લાસ્ટ વન ઇઝ 7, ગીવ ધી લાસ્ટ રેન્ક 9। તો આવી રીતના આપણે વાયનું ડિસ્ટ્રીબ્યુશન કરવાનું છે રેન્કનું, ધ ડિસ્ટ્રીબ્યુશન ઓફ રેન્ક ઇન વેરિયેબલ વાય ઇઝ સો ઓપટેન આર વાય। નાવ નેક્સ્ટ કોલમ ઇઝ ઓપટેન ડિફરન્સ બિટવીન આર એક્સ એન્ડ આર વાય, આર એક્સમાંથી આર વાયને તમે માઇનસ કરશો એટલે તમને શું મળશે, ડિફરન્સ મળશે। સો ડિફરન્સ ઇઝ, ફર્સ્ટ ડિફરન્સ 8 - 2 ઇઝ ઇક્વલ ટુ 6, 3.5 - 4.5 ઇક્વલ ટુ -1, 9 - 9 ઇક્વલ ટુ 0, 7 - 2 ઇઝ ઇક્વલ ટુ 5, 5 - 4.5 ઇઝ ઇક્વલ ટુ 0.5, 2 - 2 ઇઝ ઇક્વલ ટુ 0, 1 - 6 ઇઝ ઇક્વલ ટુ -5, 3.5 - 7 ઇઝ ઇક્વલ ટુ -3.5, 6 - 8 ઇઝ ઇક્વલ ટુ -2। સો દેર આર ડિફરન્ટ વેલ્યુઝ ઓફ ડી ઇઝ સો ઓપટેન ઓફ ધીસ ટાઈપ। ઓકે, નાવ લાસ્ટ કોલમ ઇઝ ડી સ્ક્વેર, સો ડુઈંગ સ્ક્વેર ઓફ ડિફરન્ટ વેલ્યુઝ ઓફ ડી ઇઝ કોલ્ડ ડી સ્ક્વેર। સો ફર્સ્ટ વેલ્યુ ઇઝ 6, ફર્સ્ટ વેલ્યુ ઓફ ડી ઇઝ 6 એન્ડ 6² 36। નેક્સ્ટ વન સ્ક્વેર ઓફ -1 ઇઝ ઇક્વલ ટુ 1, 0² 0, 5² 25, 0.5² 0.25, 0² 0, -5² 25, -3.5² 12.25 એન્ડ -2² 4। સો ડિફરન્ટ વેલ્યુઝ ઓફ ડી સ્ક્વેર સો ઓપટેન એઝ this type। okay, now sum of these values is called d square, so you can see here d square is 103.5, sum of d square। okay, now all this value putting in the formula m² - 1/12, 1 - 6σd² + m² - 1/12 + m² - 1/12 અગેન થર્ડ સ્ટેપ + m² - 1/12, બીકોઝ હિયર 3 વેલ્યુઝ ઓફ m, ફર્સ્ટ 15 2 ટાઈમ,
नेक्स्ट 32 3 टाइम एंड नेक्स्ट 28 2 टाइम, जेटली वक्त वेल्यू रिपीट थती होय एटला एम अहीं लखवा पड़शे। ओके, नाउ ऑल दीस वेल्यू पुटिंग इन द फॉर्म्यूला। सो फर्स्ट एम इज इक्वल टू 2, सो इन टू फर्स्ट वन माइनस 6 इन टू ब्रेकेट सिग्मा डी स्क्वेर इज इक्वल टू 103.5, सो यू कैन सी हियर 6 इंटू 103.5 प्लस एम, फर्स्ट एम इज इक्वल टू 2, सो फर्स्ट वेल्यू पुटिंग एम इज इक्वल टू 2 स्क्वेर 4 माइनस 1 डिवाइड बाय 12, सेकेंड वेल्यू ऑफ एम इज 3, सो प्लस सेकेंड वेल्यू ऑफ एम इज 3 इंटू ब्रेकेट 3 स्क्वेर 9 माइनस 1 डिवाइड बाय 12, थर्ड वेल्यू इज 2 इंटू ब्रेकेट 2 स्क्वेर 4 माइनस 1 डिवाइड बाय 12। ओके, नाउ कैलकुलेशन ऑफ दिस वेल्यूज आर, फर्स्ट कैलकुलेशन ऑफ दिस, 4 माइनस 1 इज इक्वल टू 3, 3 टू जा 6 डिवाइड बाय 12 इज इक्वल टू 0.5, सो यू कैन सी हियर आफ्टर 103.5 फर्स्ट वेल्यू ऑफ दिस 0.5। नाउ सेकेंड कैलकुलेशन ऑफ दिस, 9 माइनस 1 इज इक्वल टू 8 थ्री जा 24 एंड 24 डिवाइड बाय 12 इज इक्वल टू 2, सो सेकेंड वेल्यू इज 2। नाउ नेक्स्ट वन, थर्ड वेल्यू ऑफ एम इज 2 इंटू ब्रेकेट 4 माइनस 1 3, 3 टू जा 6 एंड 6 डिवाइड बाय 12 इज इक्वल टू 0.5, सो थर्ड वेल्यू इज 0.5। ओके, नाउ कैलकुलेशन ऑफ दिस, 103.5 प्लस 0.5 प्लस 2 प्लस 0.5, सो दिस वेल्यू इज 2 प्लस 0.5 प्लस 0.5 इज इक्वल टू 3, सो प्लस 103.5 प्लस 3 इज इक्वल टू 106.5, सो 6 इंटू 106.5 इज इक्वल टू 639 एंड डिवाइडेड बाय n इज इक्वल टू नंबर ऑफ ऑब्जर्वेशन एंड नंबर ऑफ ऑब्जर्वेशन यू कैन सी हियर नंबर ऑफ ऑब्जर्वेशन इन बोथ द वेरिएबल इज 9, सो n इज इक्वल टू यू कैन सी हियर वी टेक n इज इक्वल टू 9, 9 स्क्वेर 81 एंड 81 माइनस 1, सो 81 माइनस 1 इज इक्वल टू 80 एंड 80 इंटू 9 इज इक्वल टू 720, सो नेक्स्ट कैलकुलेशन, 106.5 इंटू 6 इज इक्वल टू 639 डिवाइड बाय 720, सो डिविजन ऑफ 639 अपॉन 720 इज इक्वल टू 0.89, सो आर इज इक्वल टू 1 माइनस 0.89, सो आर इज इक्वल टू 0.11, एक माथी 0.89 तमे बाद करशो एटले सहसंबंधकनी किंमत केटली आवशे 0.11। फरी वक्त तमने याद करावी दऊं, सहसंबंधकनी किंमत छे ई हमेशा माइनस 1 अने प्लस 1 नी वच्चे ज आवे, कोई पण एक्जाम्पल नी अंदर माइनस 1 करता ओछी किंमत आवे अथवा प्लस 1 करता वधारे किंमत आवे एटले समझी लेवानुं के तमारा कैलक्युलेशन में कोई जग्याए मिस्टेक छे, कारण के क्यारे एवो आंसर आवे नहीं, छतां पण तमे लई आवशो मने विश्वास छे કે 500 ને 600 ને માઇનસ 23 ને માઇનસ 25 ને આવા આન્સર તમે લાવશો બરાબર, પણ એટલું યાદ રાખવાનું કે આવા કોઈ પણ આન્સર આવે તો કોઈ જગ્યાએ મિસ્ટેક થઈ છે, એટલે મિસ્ટેક ન થાય એનું ખાસ ધ્યાન રાખજો। રિપીટેશનવાળી વેલ્યુ તમને આપેલી હોય ત્યારે હંમેશા એમવાળી ફોર્મ્યુલા આવે, જ્યારે ચલની કિંમતો આપી હોય એમાં રિપીટેડ વેલ્યુ ન હોય ત્યારે એમ વગરની ફોર્મ્યુલા આવે, એટલે કે આપણે ગયા વિડીયોમાં જોઈ હતી 1-6 ઇન્ટુ સિગ્મા ડી સ્ક્વેર અપોન એન એન સ્ક્વેર માઇનસ 1 વાળી ફોર્મ્યુલા આવે બરાબર, તો આ રીતના એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે। સેકન્ડ વન,
કે આની તમારે પ્રેક્ટિસ કરવાની છે, જ્યાં સુધી તમે જાતે પ્રેક્ટિસ નહીં કરો ત્યાં સુધી તમને ગ્રીપ આવશે નહીં. અહીંયા મેં એક્ઝામ્પલ સોલ્વ કરેલા છે, બરાબર છે. તમે જાતે સોલ્વ કરો તો જ તમારાથી આન્સર આવશે. તમારે ખાલી આમાંથી ડિસ્ક્રિપ્શન લઈ લેવાનું છે, પછી તમારે જાતે સોલ્વ કરવાનો છે. આન્સર મેચ નથી થતો તો તમારે આમાંથી પાછું શીખવાનું છે કે આપણી કઈ જગ્યાએ મિસ્ટેક થઈ છે. એનું કારણ છે કે જ્યાં સુધી તમે આની પ્રેક્ટિસ નહીં પાડો ત્યાં સુધી તમારી એક તો ઇમ્પ્રુવમેન્ટ નહીં આવે. આપણે એક્યુરેસી જોઈએ છે, અને તમે જાણો છો કે અત્યારે આ પરિસ્થિતિ છે એ આપણે બહુ વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈ ગયા છીએ. COVID-19 તમે જાણો જ છો, છેલ્લા 3 મહિનાથી આ લોકડાઉન ચાલે છે અને હજુ કેટલો સમય તમારે કોલેજ આવવાનું નહીં થાય. એટલે મિત્રો, જ્યાં સુધી આપણે ડિસ્ટન્સિંગમાં લર્ન કરી રહ્યા છીએ તો અમારો પ્રયત્ન એવો રહે છે કે લગભગ તમને કોઈ પણ પ્રકારનો એટલીસ્ટ મારા સબ્જેક્ટમાં ડાઉટ નહીં રહે. અને એમ છતાંય કોઈ ડાઉટ હોય, કોઈ ક્વેરી હોય તો તમે મને ફોન થ્રુ કોન્ટેક્ટ કરી શકો છો, આપણે એને સોલ્વ કરીશું. પણ બને ત્યાં સુધી રહેશે નહીં. બટ અહીંયા હું કહું એમ જ તમારે કરવાનું છે, તમારું કાંઈ એડ કરતા નહીંતર આન્સર નહીં આવે. ઓકે, હા, ક્વેરી હોય, કોઈ ડાઉટ હોય તો તમે બે ધડક મને પૂછી શકો છો, પણ લગભગ કોઈ જગ્યાએ રહેશે નહીં. એટલે સેકન્ડ મેથડ આપણી છે ક્રમાંક સહસંબંધની રીત. પહેલી રીત હતી વિકિરણાકૃતિની રીત અથવા તો આલેખની રીત, બીજી હતી ક્રમાંક સહસંબંધની રીત, જેને આપણે સ્પીયરમેનની રીત તરીકે પણ ઓળખીએ છીએ. ફર્સ્ટ મેથડ વોઝ સ્કેટર ડાયાગ્રામ મેથડ ઓર ગ્રાફિકલ મેથડ, એન્ડ સેકન્ડ મેથડ ઇઝ સ્પીયરમેન રેન્ક કોરિલેશન મેથડ. ફરી વખત કહી દઉં, આ મેથડનો તમારે ક્યારે ઉપયોગ કરવાનો છે, તમને એક્ઝામ્પલમાં એવું સ્પેસિફાય કરેલું જ હશે. ફાઇન્ડ રેન્ક કોરિલેશન, રેન્ક વર્ડ આવે એટલે આ મેથડ આવે. અધરવાઇઝ તમને એક્ઝામ્પલમાં એવું કહેલું હશે ફાઇન્ડ સ્પીયરમેન કોરિલેશન, સ્પીયરમેન વર્ડ આવે એટલે આ મેથડ આવે. ક્લિયર? એટલે આ વસ્તુ ભૂલાય નહીં. સ્પીયરમેન અથવા તો રેન્ક, ક્રમ અથવા સ્પીયરમેન, આવો શબ્દ આવે એટલે તમારે આ રીતનો ઉપયોગ કરવાનો છે. ધેર ઇઝ ટુ ડિફરન્ટ ફોર્મ્યુલા ઇન ધીસ મેથડ. ફર્સ્ટ ફોર્મ્યુલા ઇઝ વિધાઉટ એમ એન્ડ સેકન્ડ ફોર્મ્યુલા વિથ એમ. ઇફ ધ ગીવન વેલ્યુ ઓફ બોથ ધી વેરિયેબલ ઇન વન ટાઈમ, સો ફર્સ્ટ ફોર્મ્યુલા કેન બી અપ્લાઇડ, ઓર નો રિપીટેશન ઇન બોથ ધી વેરિયેબલ, then first formula can be applied if one or more values are repeated in both the variable, either one variable, then second formula with m, r is equal to 1 minus 6 into bracket sigma d square plus m m square minus 1 divided by 12 plus m m square minus 1 divided by 12 plus dot 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 whole divided by n n square minus 1. This formula can be applied if values one or more are repeated in both the variable or either one variable. Clear? Okay, now next example you can see here. Find rank correlation coefficient from the following data. નીચેની માહિતી પરથી ક્રમાંક સહસંબંધક મેળવો. આ એક્ઝામ્પલ લાસ્ટ એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે 2019ની અંદર. 8 માર્ક્સનો એક્ઝામ્પલ છે, 2019માં એક્ઝામ્પલ પૂછાયેલો છે બીકોમમાં, બરાબર. અને 8 માર્ક્સનો એક્ઝામ્પલ છે, અને એમાં તમે જોશો ધ ડિફરન્ટ વેલ્યુઝ ઓફ એક્સ ઇઝ ગીવન 66, 40, 35, 75, 65, 80, 35, 20, 85, 65, 55 and 33. નેક્સ્ટ વેલ્યુઝ ઓફ વાય 30, 55, 68, 28, 76, 25, 80, 85, 20, 35, 45 and 65. ઓકે, તો આવી રીતના આપણને બંને ચલની કિંમતો આપેલી છે.
હવે તમારે રેન્કનું ડિસ્ટ્રીબ્યુશન કરવાનું છે. ફર્સ્ટ યુ ઓબ્ઝર્વ ધેટ એની રિપીટેડ વેલ્યુ ઇન એક્સ ઓર વાય. ઇફ રિપીટેશન ધેર ઇઝ રિપીટેશન ધેન સેકન્ડ ફોર્મ્યુલા કેન બી અપ્લાઇડ, અધરવાઇઝ ફર્સ્ટ ફોર્મ્યુલા કેન બી અપ્લાઇડ. તો અહીંયા તમે જોશો કે એક્સમાં અને વાયમાં જો કોઈ વેલ્યુ રિપીટ થતી હોય, એક્સની અંદર જ રિપીટેશન હોવું જોઈએ, પછી એક્સમાં 66 હોય અને વાયમાં 66 હોય તો એ રિપીટેશન ન કહેવાય. એક્સ એટલે એક્સની અંદર જ જોવાનું, વાય એટલે વાયની અંદર જ તમારે જોવાનું છે કે રિપીટેશન છે કે નહીં, તો જ તમારે વેલ્યુ અહીંયા કેવી રીતના ફોર્મ્યુલા અપ્લાય કરવી એ તમારે જોવાનું છે. તો પહેલાં હવે હું માનું છું કે તમે રેન્ક આપવા જ મીંડા હશો, તો હવે કેલ્ક્યુલેશન કરો. તમને ડિફરન્ટ વેલ્યુઝ ઓફ એક્સ એન્ડ ડિફરન્ટ વેલ્યુઝ ઓફ વાય આપેલી છે, તો હવે પહેલાં તમે રેન્કનું ડિસ્ટ્રીબ્યુશન કરો. ઓકે, ઓકે, નાવ કેલ્ક્યુલેશન ઇઝ, હવે મેં અહીંયા ડાયરેક્ટ તમને આર એક્સ અને આર વાય જ આપી દીધેલા છે, બરાબર. હવે આર એક્સ અને આર વાય આપેલા છે, તો અહીંયા મેં ફર્સ્ટ રેન્ક, તો એક્સની અંદર તમે જોશો 85 આ હાઈએસ્ટ વેલ્યુ છે એક્સમાં, તો અહીંયા આગળ જો 85ને મેં ફર્સ્ટ રેન્ક આપેલો છે. ઓકે, પછી સેકન્ડ રેન્ક, તો 85 પછીની વેલ્યુ આવે છે, 85 પછીની વેલ્યુ છે 80, તો આપણે 80ને અહીંયા આગળ સેકન્ડ રેન્ક આપેલો છે. તો એવી રીતના સેકન્ડ રેન્ક આપણે 80ને આપેલો છે. તો આવી રીતના તમારે રેન્કનું ડિસ્ટ્રીબ્યુશન કરવાનું છે. તો પહેલાં તો હું એવું ઈચ્છું છું કે બધી જ વેલ્યુ એક્સ અને વાયની છે એને તમે તમારી રીતે ડિસ્ટ્રીબ્યુશન કરો રેન્કનું, બરાબર. તમે તમારી રીતે ક્રમ આપો. આ એક્ઝામની અંદર એક્ઝામ્પલ પૂછાયેલો છે, એટલે હવે તમને આવડવો જ જોઈએ. એટલા માટે જ મેં અહીંયા ડાયરેક્ટ તમને રેન્ક આપી દીધા છે અને ડાયરેક્ટ તમને ડી સ્ક્વેર આપેલો છે, જેથી કરીને તમે જાતે સોલ્વ કરો એટલે તમને આઈડિયા આવશે કે કેવી રીતના રેન્ક અપાય, કેવી રીતના એનો ડિફરન્સ લેવાય અને ડિફરન્સનો સ્ક્વેર કેવી રીતના આવે, બરાબર. એટલે અહીંયા મેં ડાયરેક્ટ તમને ડિફરન્સનો સ્ક્વેર જ આપેલો છે, બરાબર. અહીંયા આગળ તમને જે સ્ક્વેર આપેલા છે એ સ્ક્વેરમાં ક્લિયર કરી દઉં કે આ છે ને એ 60.25 છે, 60.25 નથી, 60.25. તો આવી રીતના આપણે રેન્કનું ડિસ્ટ્રીબ્યુશન કરીશું આર એક્સ એન્ડ આર વાય. ધેર આર ડિફરન્ટ રેન્ક ગીવન ઇન બોથ ધી વેરિયેબલ આર એક્સ ઇઝ 4, 8, 9.5, 3, 5.5, 2, 9.5, 12, 1, 5.5, 7 and 11. નાવ સેકન્ડ રેન્ક ગીવન વેરિયેબલ વાય, સો ઇઝ કોલ્ડ આર વાય એન્ડ વેલ્યુઝ ઓફ આર વાય ઇઝ, સો ઓપટેન ગીવન ફર્સ્ટ રેન્ક હાઈએસ્ટ વેલ્યુ ઓફ વાય, સેકન્ડ રેન્ક સેકન્ડ હાઈએસ્ટ વેલ્યુ ઓફ વાય, નેક્સ્ટ વન આઈ થિંક ધેર ઇઝ નો રિપીટેશન ઇન વેરિયેબલ વાય. તમે અહીંયા જોઈ શકો છો કે વેરિયેબલ વાયની અંદર એક પણ વેલ્યુ રિપીટ થતી નથી, એટલે 1 to 12 રેન્ક આપણે ડાયરેક્ટલી આપી દીધેલા છે. હવે અહીંયા આગળ બંનેની અંદર 12 વેલ્યુઝ આપેલી છે, દેટ ઇઝ મીન્સ સ્મોલ એન ઇઝ ઇક્વલ ટુ 12, સ્મોલ એન ઇઝ ઇક્વલ ટુ 12 એન્ડ જે કંઈ પણ આનો ડિફરન્સ આવે, ઓકે, હાઉ ટુ ઓપટેન ડિફરન્સ સ્ક્વેર. સો યુ કેન સી હિયર ડિફરન્સ બિટવીન આર એક્સ એન્ડ આર વાય. મેં અહીંયા ડાયરેક્ટ સ્ક્વેર લીધેલો છે, પણ હું તમને એક્સપ્લેન કરી દઉં. ડિફરન્સ બિટવીન આર એક્સ એન્ડ આર વાય, 4 - 9 ઇઝ ઇક્વલ ટુ -5 એન્ડ -5 સ્ક્વેર 25.
सो फर्स्ट वेल्यू ऑफ डी स्क्वेर इज 25, सेकेंड डिफरेंस ऑफ 8 एंड 6, सो 8 माइनस 6 इज इक्वल टू 2 एंड 2 स्क्वेर इज इक्वल टू 4. नेक्स्ट वेल्यू थर्ड 9.5 माइनस 4, सो 9.5 माइनस 4 इज इक्वल टू 5.5 एंड स्क्वेर ऑफ 5.5 इज इक्वल टू 30.25. नेक्स्ट 3 माइनस 10 इज इक्वल टू 7 एंड 7 स्क्वेर 49. नेक्स्ट वन 5.5 माइनस 3, 5.5 माइनस 3 इज इक्वल टू 2.5. अँ मारी मिस्टेक है, 2.5 भूल थी लखाई गयु 60.25, बट 5.5 माइनस 3 इज इक्वल टू 2.5 एंड स्क्वेर ऑफ 2.5 इज इक्वल टू 6.25. एट अँ मारे भूल थी 60 थी गयु है, एक्चुअली 6.25 है. ओके नेक्स्ट वन 2 माइनस 11 इज इक्वल टू माइनस 9 एंड माइनस 9 स्क्वेर 81. नेक्स्ट वन 9.5 माइनस 2, 9.5 माइनस 2 इज इक्वल टू 7.5 एंड 7.5 स्क्वेर 56.25. नेक्स्ट 12 माइनस 1 11, 11 स्क्वेर 121, 1 माइनस 12 माइनस 11, माइनस 11 स्क्वेर 121, 5.5 माइनस 8, 5.5 माइनस 8 इज इक्वल टू 0.5 એટલે 6 એટ 2.5 એન્ડ 2.5 સ્ક્વેર 6.25. 7 માઇનસ 7 ઇઝ ઇક્વલ ટુ 0, 11 માઇનસ 5 ઇઝ ઇક્વલ ટુ 6 એન્ડ 6 સ્ક્વેર 36. ટોટલ અહીંયા તમને મળશે સિગ્મા ડી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 536. સિગ્મા ડી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? 536. રિપીટ અગેન, 6025 નથી, એ છે 6.25. પોઈન્ટની જગ્યાએ 0 થઈ ગયો છે બાય મિસ્ટેક, એટલે 6.25. સો સિગ્મા ડી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 536. એન ઇઝ ઇક્વલ ટુ 12. ઓલ ધીસ વેલ્યુ પુટિંગ ઇન ધ ફોર્મ્યુલા R is equal to 1 minus 6 into sigma d square plus m square minus 1 divided by 12 plus m square minus 1 divided by 12. All this value putting in the formula, look at here, you can see all the values. First, sigma 6 into sigma d square 536, so sigma d square 536, first m is 2 times, so putting first m is equal to 2 into bracket m square, 2 square 4, 4 minus 1 divided by 12. નેક્સ્ટ વેલ્યુ અગેન m ઇઝ ઇક્વલ ટુ 2, એટલે ફરી વખત બીજી વેલ્યુ છે એ પણ 2 ટાઈમ છે, એટલે ફરી વખત એમની વેલ્યુ 2 જ આવશે. 2 ઇન્ટુ બ્રેકેટ 2 સ્ક્વેર 4, 4 માઇનસ 1 ડિવાઈડ બાય 12. હવે આ બંનેનું કેલ્ક્યુલેશન, 4 માઇનસ 1 3, 3 ટુ ઝા 6, 6 ડિવાઈડ બાય 12 એટલે 0.5. આનું પણ કેલ્ક્યુલેશન, 4 માઇનસ 1 3, 3 ટુ ઝા 6, 6 ડિવાઈડ બાય 12 ઇઝ ઇક્વલ ટુ 0.5. સો 0.5 એન્ડ 0.5 અને 536. સો 536 પ્લસ 0.5 પ્લસ 0.5 ઇઝ ઇક્વલ ટુ 537. તો અહીંયા આગળ ફર્સ્ટ ટોટલ કેટલું આવશે? 537. સો 6 ઇન્ટુ 537 અપોન n ઇઝ ઇક્વલ ટુ 12 સ્ક્વેર માઇનસ 1, 10 સ્ક્વેર 144 એન્ડ 144 માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 143. સો 537 ઇન્ટુ 6 ઇઝ ઇક્વલ ટુ 3222 એન્ડ ડિવિઝન 12 ઇન્ટુ 143 ઇઝ ઇક્વલ ટુ 1716. ડિવિઝન ઓફ ધીસ 3222 ડિવાઈડ બાય 1716 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1.88. સો R ઇઝ ઇક્વલ ટુ 1.88 ઇઝ ઇક્વલ ટુ
-0.88 અહીંયા આગળ તમે જોઈ શકો છો કે ક્રમાંક સહસંબંધાકની કિંમત કેટલી આવે છે -0.88. ધ વેલ્યુ ઓફ કો રિલેશન કો એફિશિયન્ટ ઇઝ -0.88. આઈ હોપ યુ લર્ન વેરી વેલ એન્ડ ઓપટેન સેમ આન્સર બાય યુ. બરાબર, અહીંયા આગળ તમે જોયું કે મેં ડાયરેક્ટ આર એક્સ અને આર વાયની વેલ્યુ આપી દીધેલી છે અને તમને મેં ડાયરેક્ટ સ્ક્વેર કરવાનું કીધેલું છે. બરાબર, તો અહીંયા આગળ તમે જોશો કે કેવી રીતના આપણે વેલ્યુનું ડિસ્ટ્રીબ્યુશન કર્યું હતું, આર એક્સ અને આર વાયને કેવી રીતના ક્રમ આપેલા છે અને એ ક્રમ આપ્યા બાદ આપણે ડિફરન્સ લેવાનો છે. ડિફરન્સનું મેં અહીંયા જાણી જોઈને તમને કોલમ આપેલું નથી. ડિફરન્સ પછી ડાયરેક્ટ તમને ડી સ્ક્વેર આપી દીધેલો છે એટલે ડી સ્ક્વેરની વેલ્યુ તમે જોયો કે અહીંયા આગળ આપણને મળેલી છે 25, 4, 30.25, 49, 6.25, 81, 56.25, 121, 121, 6.25, 0, 36 એન્ડ ટોટલ ઓફ ડી સ્ક્વેર ઇઝ 536. ઓકે, નાવ ઓલ ધીસ વેલ્યુ પુટિંગ ઇન ધ ફોર્મ્યુલા. તમે બધી જ કિંમતોને સૂત્રની અંદર મૂકી દો. પહેલું મિત્રો, એક વસ્તુ ખાસ યાદ રાખજો, સ્ટેટિસ્ટિક્સની અંદર કોઈ પણ એક્ઝામ્પલ તમારે ગણવો હોય તો એના માટે તમને ફોર્મ્યુલા આવડવી જોઈએ. વિધાઉટ ફોર્મ્યુલા યુ આર નથિંગ ઇન સ્ટેટિસ્ટિક્સ. તમને જ્યાં સુધી એક પણ ફોર્મ્યુલા આવડતી નહીં હોય ત્યાં સુધી તમને સ્ટેટિસ્ટિક્સની અંદર એક પણ એક્ઝામ્પલ આવડશે નહીં. પણ હું તો એવું કહું છું કે જો તમને ફોર્મ્યુલા આવડતી હશે ને એટલે એક્ઝામ્પલ આવડશે. એનું કારણ છે કે તમને ફોર્મ્યુલા થ્રુ જ આઈડિયા આવે કે હવે મારે કઈ કિંમત મેળવવાની છે એટલે મારે કયા કયા કેલ્ક્યુલેશનની જરૂર પડશે. ઓકે, અહીંયા તમે જોશો તો ફોર એક્ઝામ્પલ આ ફોર્મ્યુલા છે આપણી, બરાબર, 1 - 6 × σd² + m² - 1/12 + m² - 1/12. તો આ આપણી ફોર્મ્યુલા છે, હોલ ડિવાઈડ બાય n n સ્ક્વેર માઇનસ 1. તો અહીંયા તમે જોશો કે ફોર્મ્યુલાની અંદર કઈ કઈ વેલ્યુ જોઈ છે, તો કે સિગ્મા ડી સ્ક્વેર જોઈ છે, પછી શું જોઈ છે તો કે m, પછી શું જોઈ છે તો કે n. આ ત્રણ વસ્તુ જોઈએ. તો હવે એ ત્રણ વસ્તુ કેવી રીતના મળે એ આપણે જોવાનું છે. તો કે m એટલે રિપીટેડ વેલ્યુ, કઈ કઈ વેલ્યુ કેટલી વખત રિપીટ થાય છે એટલી એટલી વખત એમની વેલ્યુ લખી નાખો. n એટલે નંબર ઓફ ઓબ્ઝર્વેશન, તમને બંને વેરિયેબલની અંદર કેટલા ઓબ્ઝર્વેશન આપ્યા છે એને કહેવાશે n. એન્ડ સિગ્મા ડી સ્ક્વેર, તો સિગ્મા ડી સ્ક્વેર માટે સિગ્મા મીન્સ સમ, સમ મીન્સ ટોટલ. કોનું ટોટલ? ડી સ્ક્વેરનો. તો ડી સ્ક્વેર પહેલાં જોઈએ તમારે. ડી સ્ક્વેર કોના ઉપરથી મળે? ડી ઉપરથી. ડી સ્ક્વેર કોના ઉપરથી મળશે? ડી ઉપરથી. ડી કોના ઉપરથી મળે? ડી મીન્સ ડિફરન્સ બિટવીન આર એક્સ એન્ડ આર વાય. આર એક્સમાંથી આર વાયની વેલ્યુને તમે માઇનસ કરો એટલે તમને તફાવત મળશે, જેને આપણે કહીએ છીએ ડી, ડિફરન્સ. ઓકે, અને ડીની વેલ્યુ મળી જાય એટલે એનો સ્ક્વેર કરી નાખો એટલે ડી સ્ક્વેર. ઓકે, ડિફરન્સ કોનો લેવાનો? તો કે આર એક્સ અને આર વાયનો. હાઉ ટુ ઓબટેન ડી? સો ડિફરન્સ બિટવીન આર એક્સ એન્ડ આર વાય. નાવ હાઉ ટુ ઓપટેન્ડ આર એક્સ એન્ડ આર વાય? હવે આર એક્સ અને આર વાય કેવી રીતના મેળવવા? સો આર એક્સ ઇઝ કોલ્ડ રેન્ક ઓફ એક્સ એન્ડ આર વાય ઇઝ કોલ્ડ રેન્ક ઓફ વાય. તો ડિફરન્ટ વેલ્યુઝ છે એક્સની અને વાયની, તો એને તમારે પહેલાં રેન્કનું ડિસ્ટ્રીબ્યુશન કરવાનું છે એટલે કે બધાને રેન્ક તમારે આપી દેવાના છે. એન્ડ ગીવન રેન્ક ઇન હાઈએસ્ટ ટુ લોએસ્ટ, ગીવન રેન્ક ઇન વેરિયેબલ એક્સ એન્ડ વેરિયેબલ વાય એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓફ રેન્ક ઇઝ હાઈએસ્ટ ટુ લોએસ્ટ. ધ હાઈએસ્ટ વેલ્યુ ઇન વેરિયેબલ એક્સ ગીવ ધી ફર્સ્ટ રેન્ક, નેક્સ્ટ હાઈએસ્ટ વેલ્યુ ઇન વેરિયેબલ એક્સ ગીવ ધી સેકન્ડ રેન્ક, નેક્સ્ટ હાઈએસ્ટ વેલ્યુ ઇન એક્સ ગીવ ધી થર્ડ રેન્ક. So all ranking are distributed as highest to lowest, same as given rank variable, different values of variable y is also as highest to lowest.
હાઈએસ્ટ વેલ્યુ ઇન વેરિયેબલ વાય ગીવ ધી ફર્સ્ટ રેન્ક, સેકન્ડ હાઈએસ્ટ ગીવ ધી સેકન્ડ રેન્ક, નેક્સ્ટ હાઈએસ્ટ ગીવ ધી નેક્સ્ટ રેન્ક, એન્ડ લાસ્ટ વન ગીવ ધી લાસ્ટ રેન્ક. ઇફ વેલ્યુ ઇઝ રિપીટેડ ઇન ધી વેરિયેબલ, જ્યારે કોઈ વેરિયેબલની અંદર વેલ્યુ રિપીટ થાય છે તો ઓલરેડી તમે જેટલા રેન્ક આપી દીધેલા છે એને તમારે ગણવાના નથી, પછીની જેટલી વખત રિપીટેશન વેલ્યુ થતી હોય તો તમારે સિક્વન્સ જોવાની છે કે આપણે કેવી રીતના એને રેન્ક આપી શકીએ એમ છીએ, અને જે સિક્વન્સ આવતી હોય એની એવરેજ. માનો કે 2 ટાઈમ હોય તો તમે 1, 2, 3 રેન્ક આપી દીધા હોય તો 4 અને 5ની એવરેજ લેવાની. 3 ટાઈમ આવતા હોય અને તમે 1, 2, 3 રેન્ક આપી દીધા હોય તો 4, 5, 6ની એવરેજ લેવાની. ઓકે, તમે જેટલાનું ટોટલ કરો એને એટલાથી ડિવાઇડ કરો એટલે એવરેજ મળે. એવરેજ એટલે સરેરાશ. ઓકે, તો આવી રીતના રેન્કનું ડિસ્ટ્રીબ્યુશન કરવાનું છે. અને રેન્કના ડિસ્ટ્રીબ્યુશન પછી તમારે આ જે આપણે સ્ક્વેર લીધેલા છે, પહેલાં તફાવત લેવાનો છે. તફાવત મેળવી લીધા પછી એના તમારે સ્ક્વેર કરવાના છે, અને જે સ્ક્વેરનું ટોટલ આવે ઇટ ઇઝ કોલ્ડ સિગ્મા ડી સ્ક્વેર. તો આવી રીતના તમને સિગ્મા ડી સ્ક્વેર મળશે. પછી તમારે નંબર ઓફ ઓબ્ઝર્વેશન કાઉન્ટ કરી લેવાના છે. નંબર ઓફ ઓબ્ઝર્વેશન જેટલા મળે ઇટ ઇઝ કોલ્ડ સ્મોલ એન. સો સ્મોલ એન ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ ઓબ્ઝર્વેશન. સિગ્મા ડી સ્ક્વેર ઇટ ઇઝ કોલ્ડ સમ ઓફ સ્ક્વેર્સ ઓફ ડિફરન્સીસ ઇન રેન્ક. ડી સ્ક્વેર, સિગ્મા ડી સ્ક્વેર ઇઝ કોલ્ડ સમ ઓફ ડિફરન્સીસ ઇન રેન્ક, ઇઝ કોલ્ડ સિગ્મા ડી સ્ક્વેર. એન્ડ ઓલ ધીસ વેલ્યુ પુટિંગ ઇન ધ ફોર્મ્યુલા વિથ એમ ઓર વિધાઉટ એમ, એન્ડ આન્સર ઇઝ ઓપ્ટેન, ઇટ ઇઝ કોલ્ડ રેન્ક કોરિલેશન કોએફિશિયન્ટ ઓર ક્રમાંક સહસંબંધાક. તો આવી રીતના આપણે ક્રમાંક સહસંબંધાકની કિંમત મેળવવાની છે. બહુ જ ઇઝી મેથડ છે. હા, કદાચ એવું બનશે કે તમને રેન્ક આપવામાં થોડી ડિફિકલ્ટી થશે, પણ તમે કેર લેશો એટલે વાંધો નહીં આવે. જનરલી વેલ્યુ રિપીટ થાય ને તો એ 3 વખત જ થશે, 3થી વધારે વખત નહીં હોય કોઈ વેલ્યુ. એટલે કોઈ વેલ્યુ 4 વખત આવે એવું ભાગ્ય જ બનશે, લગભગ તો બનશે જ નહીં. એટલે એવું ટેન્શન નહીં રાખતા. મોટા ભાગે વેલ્યુ છે ને રિપીટ થતી હોય એવી જ આવે, એટલે કે 2 વખત જ આવશે. અને બહુ થાય તો ક્યારેક એવું બનશે કે 3 વખત વેલ્યુ આવશે. એટલે તમારે માત્ર રેન્કનું ડિસ્ટ્રીબ્યુશન કરતી વખતે ધ્યાન રાખવાનું છે. કારણ કે જો આમાં એક જ મિસ્ટેક છે ને એ આપણો આન્સર આખો ખોટો લઈ આવે. એટલે તમારે રેન્કનું ડિસ્ટ્રીબ્યુશન કેવી રીતના કરવું, બાકીની બધી મેથડ અથવા તો પ્રોસેસ છે ને ઇઝી છે. ઓકે, ફર્સ્ટ યુ કેરફુલી ડિસ્ટ્રીબ્યુટિંગ ધ ડિફરન્ટ વેલ્યુઝ ઓફ બોથ ધી વેરિયેબલ્સ. પહેલાં તમારે રેન્ક આપવાના છે, કેરફુલી રેન્ક આપવાના છે, એમાં કોઈ જગ્યાએ મિસ્ટેક ન થાય. બાકીનો તો તમારે ડી એટલે ડિફરન્સ જ લેવાનો છે, અને ડીનો સ્ક્વેર કરો એટલે તમને સીધો જ મળી જવાનો છે ડી સ્ક્વેર. એટલે ડિસ્ટ્રીબ્યુશન ઓફ રેન્ક, અને એમાં તમે કેર લેશો એટલે એમાં કોઈ જગ્યાએ મિસ્ટેક થશે નહીં, બરાબર છે. અને મિસ્ટેક, એક માઇનોર મિસ્ટેક થશે ને એટલે આખો એક્ઝામ્પલ આપણો ડિફરન્સ ખોટો આવે. ડિફરન્સ ખોટો આવે એટલે એનો સ્ક્વેર ખોટો આવે. સ્ક્વેર ખોટો આવે એટલે એ વેલ્યુ પાછી આપણે ફોર્મ્યુલામાં લેવાની હોય, બરાબર. એટલે આગળ જતાં 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 આપણો આન્સર, પછી તમે કહો કે મારે તો સર આન્સર 500 આવે છે, તો આવે જ. કોઈ એમ કહેશે કે મારે તો -200 આન્સર આવ્યો, પાછા તો કોન્ફિડન્ટલી તમે કહેશો કે હા સર આવી ગયો આન્સર. એટલે આપણે પૂછીએ કેટલો હતો, કે -50. પણ -50 નોટ પોસિબલ, બરાબર. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ધ વેલ્યુઝ ઓફ કોરિલેશન કોએફિશિયન્ટ લાઈઝ બિટવીન -1 એન્ડ +1. હંમેશા સહસંબંધાકની કિંમત -1 અને +1ની વચ્ચે જ આવે છે. એટલે આ વેલ્યુ બહાર જાય નહીં. અને ક્યારેય પણ આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે તમે જ્યારે કોઈ પણ એક્ઝામ્પલ સોલ્વ કરતા હોય, બરાબર છે, તો એક્ઝામ્પલ સોલ્વ કરતી વખતે 50% આઈડિયા આવી જાય કે આન્સર ઇઝ રાઇટ ઓર રોંગ. બીકોઝ આન્સર ઇઝ બિટવીન -1 to +1, ધેન 50% ઇઝ કરેક્ટ. એન્ડ ઇફ આન્સર ઇઝ આઉટ ઓફ લિમિટ -1 to +1, ધેન 100% યોર આન્સર ઇઝ રોંગ.
બરાબર, એટલે આવી રીતના તમને 50% આઈડિયા આવી જાય, ને બાકીનું 50% તો પછી ચેક કરવાવાળા બેઠા જ છે, ક્યાંય કોઈ બીજી મિસ્ટેક નથી ને, જો બીજી મિસ્ટેક ન હોય એટલે યુ આર કરેક્ટ, તમારો આન્સર સાચો જ હોય. પણ મેથડ એક વખત તમે શીખી જાશો એટલે તમે કોઈ પણ એક્ઝામ્પલ આવા સોલ્વ કરશો ને એટલે બધાના આન્સર આવશે જ, બરાબર. પણ એક રેન્કનું ખાસ ધ્યાન રાખવાનું છે, બીજું ફોર્મ્યુલાનું ધ્યાન રાખવાનું છે, પહેલી ફોર્મ્યુલા ક્યારે આવે અને બીજી ફોર્મ્યુલા વિથ એમ અને વિધાઉટ એમ ક્યારે આવે એ પણ તમારે ધ્યાન રાખવાનું છે. તો મિત્રો, આશા રાખું છું કે લગભગ આમાં કોઈ જગ્યાએ ક્વેરી નહીં હોય, અને પ્રેક્ટિસ આની કરજો. 3-4 એક્ઝામ્પલ જે કાંઈ પણ લીધા છે, અગાઉ પણ આપણે લીધેલા છે, એની પણ તમે પ્રેક્ટિસ કરજો. અને હું જેટલા પણ લેક્ચરની અંદર જેટલા એક્ઝામ્પલ કરાવું ને એટલે એ તમારે જાતે સોલ્વ કરી જ નાખવાના, જેથી કરીને તમને કોઈ કેલ્ક્યુલેશન કેવી રીતના થાય એનો તમને આઈડિયા આવે, બરાબર. મેં બી એવું બની શકે કદાચ આમાં મારો ચલો એક ભૂલ આવી મારી, તો આવું બની શકે કે મારી કદાચ કોઈ જગ્યાએ મિસ્ટેક હોય, તો તમને પણ ખબર પડશે કે સર આ કેલ્ક્યુલેશન આવી રીતના જ કેમ આવ્યું. અહીંયા આગળ મેં એક્સપ્લેન કરતો હતો એટલે ખબર પડી ગઈ કે 6025 નથી, પણ એ 6.25 છે, બરાબર. તો તમે જાતે સોલ્વ કરશો ને એટલે ઓટોમેટિકલી ઇમ્પ્રુવમેન્ટ આવશે. સ્ટે હોમ, સેફ હોમ. થેન્ક યુ.